नमस्कार मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना वीडियो में आपणे मुख्यमंत्री बाळ सेवा योजना अन्वये आवेली वधु एक नवी अपडेट विषे माहिती मेळवीशुं। ते पहला जो हजु सुधी अपनी आ चेनल ने सब्सक्राइब न करी हो तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकॉन प्रेस करीने ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना विडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, आप सब जाणो छो के अगाउ राज्य सरकार द्वारा जे कोरोना काळ में माता अने पिता गुमावी अने अनाथ बनेल बाळक माटे मुख्यमंत्री बाळ सेवा योजनानी जाहेरात करवामां आवेली हती અને આ યોજના અન્વયે છે તે અનાથ બનેલ બાળકને રૂપિયા 48,000ની સહાય દર વર્ષે આપવાની જાહેરાત થયેલી હતી। પણ આ યોજનામાં કેટલીક અસમંજસ હતી, જેમ કે માતા અને પિતા બંને ગુમાવેલ હોય તો જ તેવા બાળકોને આ 48,000ની વાર્ષિક સહાય મળવાપાત્ર થાય, એટલે કે પ્રતિ માસ 4,000 એમ 12 મહિનાના કુલ 48,000ની સહાય મળવાપાત્ર થતી। પણ તેમાં એવું હતું કે માતા અને પિતા બંને ગુમાવેલા હોય તો તેઓને આ સહાય મળવાપાત્ર થતી હતી। પણ ઘણા બધા મિત્રોને કોમેન્ટ પણ આવતી હતી કે સર, માત્ર એક માતા અથવા તો માત્ર એક પિતા અવસાન થયા હોય તો તેવા બાળકોને આ સહાય મળવાપાત્ર થાય કે કેમ। તો મિત્રો, તે પ્રશ્નનો જવાબ આ વિડીયોમાં તમને મળી જશે, કેમ કે એક વાલી ગુમાવનાર બાળકો માટે આ મહત્વના સમાચાર આવી ગયા છે, જેમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત આ યોજનામાં વધુ એક અપડેટ આવેલી છે। અને આ અપડેટ અન્વયે જોઈએ તો જે એક વાલી ગુમાવનાર, એટલે કે માત્ર માતા અથવા તો પિતા કોઈ પણ એક વાલી ગુમાવેલા હોય તો તેવા બાળકોને પણ આ સહાય આપવામાં આવશે, પણ સહાયનું જે ધોરણ છે તે થોડોક ફેરફાર રહેશે। તો માત્ર એક વાલી ગુમાવનાર બાળકને છે તે પ્રતિ માસ રૂપિયા 2,000ની સહાય મળવાપાત્ર થશે, એટલે કે વાર્ષિક જોઈએ તો રૂપિયા 24,000ની સહાય દર વર્ષે આ મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે એક વાલી ગુમાવનાર બાળકને મળવાપાત્ર થશે। તો આ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને સરકારશ્રીનો જે લેટર છે તે અન્વયે આપને સંપૂર્ણ માહિતી ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે તે લેટર જોતા જઈએ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે 24/7/2021થી આવેલી અપડેટ વિશે આપણે માહિતી મેળવી ગયા, તો તે વિડીયો તમે જોવા માગતા હોય તો અહીંયા ઉપર આઈ બટન ઉપર તેની લિંક તમને મળી જશે, તે વિડીયો ત્યાંથી તમે જોઈ શકો છો। તો ત્યાર પછી આવેલો નવો લેટર આપણે જોઈએ, તો ત્યાર પછી આ 26/7/2021નો આ લેટર આવેલો છે જે આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલ છે। તો આ લેટર છે તે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા તારીખ 26/7/2021ના રોજ કરવામાં આવેલ છે। અને આ લેટર છે તે સુનૈના તોમર IAS અધિક મુખ્ય સચિવ શ્રી દ્વારા થયેલો છે। તો હવે આપણે લેટરની વિગતે આ માહિતી મેળવતા જઈએ। કોરોનાની વિશ્વવ્યાપી મહામારીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં કોઈએ પોતાના વહાલ સોયા દીકરા દીકરીઓ ગુમાવ્યા છે, તો કોઈએ ભાઈ બહેન અથવા તો પતિ અથવા પત્નીઓ ગુમાવ્યા છે। આ મહામારીના કારણે ઘણા બાળકો નિરાધાર થયા છે, જેમાં કેટલાક બાળકોએ માતા પિતા એમ બંને વાલીની છત્રછાયા ગુમાવી છે, જ્યારે કેટલાક બાળકોએ માતા અથવા તો પિતા એમ કોઈ પણ એક વાલીની છત્રછાયા ગુમાવી છે। અને મિત્રો, આવા બાળકો છે તે આકસ્મિક રીતે નિરાધાર થવાથી તેમના ભવિષ્ય અને શિક્ષણનો પ્રશ્ન ઊભા થયા છે, તેને ધ્યાનમાં લઈ અને રાજ્ય સરકાર દ્વારા આવા કપરાકાળમાં નિરાધાર થયેલા અને માતા પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોની કાળજી, રક્ષણ, શિક્ષણ અને આરોગ્યની ચિંતા કરીને જે રાજ્ય સરકાર દ્વારા માતા પિતા ગુમાવ્યા હોય અને નિરાધાર થયેલા હોય તેવા બાળક માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની જાહેરાત કરી છે। તો આમ મિત્રો, જે કોરોના કાળની પરિસ્થિતિને ધ્યાને લઈ અને આ રીતે માતા પિતા બંને ગુમાવેલા હોય તેવા નિરાધાર બાળકોની કાળજી રાખવા માટે, તેઓના રક્ષણ, શિક્ષણ અને આરોગ્યની ચિંતા કરી અને રાજ્ય સરકાર દ્વારા આપણે અગાઉ વિડીયોમાં જોઈ ગયા તે મુજબ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની જાહેરાત કરવામાં આવેલી છે। અને આમ કોરોના કાળમાં અનાથ બનેલ બાળકને
પ્રતિમાસ રૂપિયા 4000ની સહાય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે, એટલે કે 4000 × 12 મહિના જોઈએ તો મિત્રો કુલ 48000ની સહાય છે તે રાજ્ય સરકાર દ્વારા આ અનાથ બનેલ બાળકોને વાર્ષિક આપવામાં આવશે। પરંતુ જે બાળકોએ એક વાલી ગુમાવ્યા હોય તેવા બાળકોને પણ સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી, તેથી આવા એક વાલીવાળા બાળકને માસિક રૂપિયા 2000ની સહાય આપવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આ સહાયની રકમ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા તારીખ 2/8/2021 રોજ ઓનલાઈન ડીબીટી દ્વારા ચૂકવવાની યોજના લોન્ચ કરનાર છે। આથી આવા એક વાલીવાળા બાળકોના બેંક એકાઉન્ટ એટલે કે ખાતા તાત્કાલિક ખોલાવવા જરૂરી છે। આ માટે આપના જિલ્લાના એક વાલી જે બાળકોને છે તેઓના બેંક એકાઉન્ટ દિન 3માં ખોલાવવાના રહેશે અને આ માટે આપની કક્ષાએથી જિલ્લામાં જુદા જુદા અધિકારીઓને જવાબદારી સોંપી અને દિન 3માં બાળકોના ખાતા ખોલાવી જાય તે માટે ઘટિત વ્યવસ્થા કરવા માટેની જે સૂચના છે તે આપવામાં આવેલી છે। તો મિત્રો જે રાજ્ય સરકાર દ્વારા છે તે એક વાલી ગુમાવેલા હોય તેવા બાળકોને 2000 રૂપિયા પ્રતિમાસ સહાય આપવામાં આવશે, એટલે કે વાર્ષિક જોઈએ તો પ્રતિમાસ 2000 લેખે જોઈએ તો 12 માસના 24000 રૂપિયાની સહાય છે તે એક વાલી ગુમાવેલા હોય તેવા વ્યક્તિને બાળકોને મળવાપાત્ર થાય છે। તો આ માટેની જે યોજના છે તે સરકારશ્રીની વિચારણા હેઠળ હતી અને હવે નિર્ણય થઈ ગયો છે, એટલે આ સહાયની રકમ છે તે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા તારીખ 2/8/2021 રોજ ઓનલાઈન માધ્યમથી ડીબીટી દ્વારા જે લાભાર્થી નિરાધાર એક વાલી ગુમાવેલ બાળક હોય તેઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવનાર છે। તો આમ મિત્રો જે માતા અથવા તો પિતા કોઈ પણ એક વાલી ગુમાવેલા હોય તેવા બાળકોને 2000 રૂપિયા પ્રતિમાસ સહાય મળવાપાત્ર થશે અને તેઓને ઓનલાઈન ડીબીટીથી આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। તો હવે આપણે બહુ જ જલ્દી આ યોજના અન્વયેનું ફોર્મ ભરવાનું તથા તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આ ફોર્મ ક્યાં જમા કરાવવાનું તે અંગેની સંપૂર્ણ માહિતી એક વિડીયોમાં સંકલિત કરી અને આપના સુધી સત્વરે પહોંચાડવા માટે પ્રયત્ન કરીશું। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।